વડોદરાના બે બાળકો સહિત ત્રણ બાળકોની ની દીક્ષો કાર્યક્રમ સવારે છ વાગે ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો હલકાપુરી જૈન સંઘ ચી તક્ષ અનિશ કુમાર શાહ અને વંદન ભરતભાઈ શાહના બંને બાળકો આજે નૂતન દીક્ષિત બન્યા છે જૈન દર્શન મુજબ કોઈ પણ આત્મા અત્યારે વર્તમાનકાળમાં મોક્ષે એ જઈ શકતો નથી છેલ્લે શાસ્ત્ર પ્રમાણે જંબુ સ્વામી મહારાજ આ ભરત ક્ષેત્રમાંથી મોક્ષે ગયા અને ત્યારથી મોક્ષના દરવાજા બંધ થયા એવું જૈન શાસ્ત્રમાં ઉલ્લેખ છે એટલે હવે જો મોક્ષે જવું હોય તો મહાવિદેહ વિક્ષેત્રમાં જન્મ લેવો પડે અને ત્યાંથી દીક્ષા વગેરે લઈ અને પછી જ આત્માનું કલ્યાણ થઈ શકે જૈન દર્શન એવું માને છે કે કોઈ પણ આત્મા દીક્ષા લીધા વગર હવે મોક્ષે જઈ શકતો નથી તેથી ભગવાન મહાવીર સ્વામીજીએ બતાવેલો આ સંયમ માર્ગ મોક્ષ તરફ પ્રયાણ કરવાનું પહેલું પગથિયું છે અને આ પગથિયા ઉપર ચાલવા માટે વડોદરાના આ બે બાળકો આજે ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજના સમુદાયમાં આચાર્ય રત્નસુંદર સુરેશ્વરજી મહારાજના હાથે ઓઘો ગ્રહણ કર્યો છે વડોદરામાંથી પણ જુદા જુદા સંઘોમાંથી લક્ઝરી બસ અને પ્રાઇવેટ કાર દ્વારા મોટી સંખ્યામાં લોકો સુરત ખાતે આ બંને મુક્ષુઓની દીક્ષા પ્રસંગમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં શ્રી શ્રુતો ગણ એલર્ટ ગ્રુપ ઓફ વડોદરાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જૈન અગ્રણી તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર દીપક શાહ તથા અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી સહિતના અગ્રણીઓ આ દીક્ષા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા